sound. Yeah.
सस्तो बोलिया रे लोल मारा साधु रायम रारे पर मल से रे लो अरे अरे हमारा कबीर साहेब 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 कबीर साहेब पंथी बैठा होई भाई हमारो मेघजी भाई राणा चंद्रिका बेन ठाकुर कबीर पंथी से भाई અને કબીર ની અંદર જે ભજન હું ગાઉં છું ભાઈ તમારા માટે હું ગાઉં છું કબીર માટે આ ભજન તમને ગમતું હોય તો કબીર સાહેબ ના લોકોને ખાસ વિનંતી કોંગ્રેસ વાળાને ખાસ વિનંતી કે અહીંયા આવજો ખરો ભાઈ જય કબીર સાહેબ અને શું કહેતા હોય Yeah.
આપના તરફથી 1000 ની રૂપિયાની વિગતતા હોય આ જમાનો પ્રેમ જો સાદો કરજો અને અમારા મૂળજી બાપા આ ચોટીના ગામની અંદર ભાઈ એક શેર હતા ભાઈ શેર આજ જતો રહ્યો ભાઈ કારણ કે શેર વિના આખું જંગલ હુનું પડ્યું હોય ભાઈ અને એના દીકરાઓ બેઠા હશે દીકરી બેઠી હશે એ પોતાના બાપુને કહેતા હોય કે હે બાપુજી આજ મારો શેર મારો રાઠોર કુળનો શેર આજ દુનિયામાંથી વયા ગયા હોય એટલા માટે આ ભજન તમારા માટે હું ગાઉં છું આ લોકગીત છે પણ આ ભજન કરી બધા લોકો માને છે ભાઈ કે હાવજ કચ્છ કાઠિયાવાડની અંદર શેરની હાવજ કહેવાય અને આજ હાવજ જતો રહ્યો ભાઈ એટલા માટે રાઠોડ કુળ શું કહેતા હોય હા સા સા એ હાવજ તાના વિના આખું જંગલ હોનો પડ્યો 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 આ ચોટીલા અત્યારના જમાનાની અંદર ભાઈ અત્યારે જે લોકો સાંભળતા હોય બધાને ખાસ વિનંતી અત્યારે રથ યાત્રા નીકળે છે વધારે ભાઈ અમારા ગુલબાઈ ટીકરા થી રથ યાત્રા નીકળે છે ભાઈ બધા દીકરાઓ વ્યાજુ રૂપિયા લઈ લઈને ફરે છે ભાઈ રથ ની અંદર પણ અહીંયા ચોટીલા ની અંદર આવીને માતાને ચુંદરી ફૂલનો હાર શ્રીફળ ચડાવીને માતાને કહે હે માં હું છે કમદાવાદ છે આવ્યો છું પણ માં પ્રગટ થઈને કહેતી હોય કે દીકરા કોઈ દિવસ તમારી માને ચુંદરી ઉઢાડી દીકરો કે ના માં તો પેલા તમારી ઉમરાવાળી ને પૂજો પછી ડુમરાવાળી ને પૂજો ભાઈ તમારી ઉમરાવાળી તો દુખી હોય અને ડુંગળાવાળી રાજી કરવા આવે તો મનાય ના મનાય ભાઈ મા બાપ એક વાત કહું કોઈ કુળની દેવી કોઈ જોઈ નથી ભાઈ જેટલી આ પૃથ્વી પર જેટલા માણા બેઠા છે ને બધાને બધાને પૂછી જોજે કોની કુળની દેવી જોઈ છે ના જોઈ પણ કુળની દેવી કોણ કહેવાય પોતાની જનિતા જેને નવ નવ મહિના ઉદરમાં રાખી જેને જન્મ આપ્યો હોય તકલીફ બેઠી જન્મ આપ્યો હોય
દીકરો નાનો હોય અને દીકરો જયારે મોટો થાય ને માં એવું કે આને ચામુંડા કહેવાય, આને માલણ માં કહેવાય, આને કાળકા કહેવાય, પછી દીકરાને ખબર પડે કે આની કુળની દેવી કહેવાય ભાઈ. ત્યાં સુધી દીકરાઓને ખબર ના પડે ભાઈ.